નગરની તાલુકાની જનતાની સુખાકારી સગવડ માટે કરોડોના ખર્ચે 2 વર્ષ પહેલા નવા ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી બાંધકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે નવા બનેલ ડેપોમાં કંટ્રોલ ઓફિસમાં કેટલીક જગ્યાએ પોપડા ઉકળેલા, પાર્સલ ઓફિસમાં ધાબા પરથી પાણી ટપકતું તથા દિવાલોમાં તિરાડો પડેલી જોવા મળે છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ જંબુસર એસટી ડેપોની મુલાકાત લઈ તાગ મેળવ્યો હતો. જંબુસરમાં કરોડોના ખર્ચે નવા એસટી ડેપોનું નિર્માણ થયું હતું. આશરે 2 વર્ષના સમયગાળામાં તકલાદી બાંધકામની પોલ ખુલી છે. કંટ્રોલ ઓફિસમાં અમુક જગ્યાએ પોપડા ઉકળેલા, દિવાલોમાં તિરાડ તથા પાર્સલ ઓફિસમાં પાણી ટપકતું જોવા મળ્યું છે, જે અંગે પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ જંબુસર એસટી ડેપોની મુલાકાત લઈ તાગ મેળવ્યો હતો. ધારાસભ્ય શ્રી જંબુસર મત વિસ્તાર કિરણસિંહ મકવાણા આજે જંબુસર ડેપોની મુલાકાત લીધી હતી. 2020ની અંદર આ ડેપો નવો બનેલો છે. પાર્સલ રૂમની અંદર અમે જોવા ગયા તો ત્યાં પાણી ટપકે છે. અત્યારે કંટ્રોલિંગ રૂમની અંદર પણ તમે જુઓ તિરાડો પડી ગઈ છે. એટલે એવી ફરિયાદો વ્યાપક ઉઠવાથી આજે મેં રૂબરૂ મુલાકાત લીધી. ખરેખર જે તે એજન્સીને બ્લેકલિસ્ટેડ કરવી જોઈએ, ટાઈમ લિમિટ હોય તો એની પાસે એ કામ કરાવવું જોઈએ, અને જે તે અધિકારીએ સીસી આપેલી હોય કમ્પ્લીટલ સર્ટી, એવા અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ. અને હું આજે ભારતીય જનતા પાર્ટીનો એક આગેવાન હોવા છતાં પણ આજે મારે કહેવું પડે કે સરકાર આવા લોકો સામે પણ પગલાં ભરવાની છે. અને આવનારા દિવસોની અંદર એટલે કે આવતા અઠવાડિયે હું પોતે પણ વાહન વ્યવહાર મંત્રીશ્રીને મળવાનો છું અને હું લેખિતની અંદર પણ આ ફરિયાદ કરવાનો. તો જ્યારે આગામી દિવસોમાં તકલાદી કામગીરી અંગે માર્ગ અને વાહન વ્યવહાર મંત્રીને રજૂઆત કરાશે અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ કિરણભાઈ મકવાણાએ કરી હતી.